अमुक फूड वेराइटीज इन इट सेल्फ एवी होइंग गई नहीं पहला तो सेल्फी लेवा मुंबई है आ अत्यारना फूड कल्चर नो एक भाग छे सेल्फी विथ वोल्केनो वोल्केनो ट्रैफिक जाम નાનપણથી ફાધર જોડે મહેનત કરતા હતો એટલે એ પ્રમાણે અમે આ સ્ટાર્ટઅપને અહીંયા વડોદરામાં કરી દીધું. વડોદરામાં તો મેં કોલેજ જ કરવા આવ્યો હતો પણ મને વડોદરા એટલું ગમી ગયું કે અમને ધંધા માટે મને વધારે સારું લાગ્યું અને મને ખાસા લોકોએ પ્રોત્સાહન આપ્યું કે તમારી વસ્તુ સારી છે તમે આ ધંધામાં આગળ વધો. એ પ્રમાણે અમે પછી અહીંયા વડોદરામાં રાજારાણી વડાપાઉંને દાબેલી ચાલુ કર્યું અને આજે ખાસા વર્ષોથી આજે અહીંયા સમથિંગ મને સોમાં ચલા 6-7 વર્ષ થયા અને અહીંયા મને 2.5 વર્ષ જેવું થવાયું પણ મને ખાસો સપોર્ટ મળ્યો. એક વસ્તુ તમારે મેન્શન કરવી પડશે કે વડોદરામાં વડાપાઉંની સાથે અખતરા થયા છે જેમ રાજકોટમાં બધી જગ્યાએ થતા હોય પણ અહીંયા ક્યાંક ને ક્યાંક બીજી યુનિકનેસ પણ ઉડીને આખે વળગી એવી આવી છે. હમણાં થોડા ટાઈમ પહેલાં આપણે જલારામના વડાપાઉ જોયા હતા એની વડાપાઉંવાળી ચાટ, તો આજે આપણે રાજારાણી વડાપાઉં શું છે એ જોવા આવ્યા છીએ. ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીર અને અત્યારે હું છું પરિવાર ચાર રસ્તા પર, વાઘોડિયાથી પરિવાર ચાર રસ્તા અને બરાબર બાજુમાં અહીંયા તમને મળી જશે કમલભાઈ રાજારાણી વડાપાઉંવાળા. એકચ્યુઅલી એવું કહેવાય છે કે એ 100થી પણ વધુ વેરાયટીના વડાપાઉ બનાવી શકે છે પણ અહીંયા એમની પાસે જેને કે લોજિસ્ટિક સપોર્ટથી લઈ અને એરિયા નાનો હોવાથી એ બહુ જૂજ એમાંથી યુનિક વેરાયટીઝ લોકોને ટેસ્ટ કરાવે છે. આવો જોઈએ કઈ રીતે બને છે રાજારાણી વડાપાઉ, શું છે એનો ભાવ અને એના ટાઈમિંગ શું છે. સૌથી પહેલાં તો પરિવાર ચાર રસ્તા આવશો અને સોમા ચાર રસ્તા ઉપર નજર કરશો ને ત્યાં જ તમને લેફ્ટ સાઈડમાં આ દેખાઈ જશે બોર્ડ. એમના ટાઈમિંગ જાણી લઈએ અને સાથે સાથે એમની રાજારાણી વડાપાઉં બનાવવાની જે યુનિક સ્ટાઈલ છે એ જોઈએ. કમલભાઈ, કમલભાઈ કેમ છો? બસ એકદમ મજા મોજ. કમલભાઈ રાજારાણી નામ કેથી આવ્યું? રાજારાણી નામ એવું છે કે અમે પ્રોપર વલસાડ ધરમપુરના છીએ. અમારે આ રાજારાણી વડાપાઉં બહુ ફેમસ છે. અમારા ફાધરનું જન્મ બી ત્યાં જ છે, મારો બી જન્મ ત્યાંનો જ છે, એટલે એવું છે કે અમારે ત્યાં છે ને રાજારાણી વડાપાઉં બહુ સારું છે. મારા ફાધરે એ ટાઈમે રાજારાણી વડાપાઉં નામ રાખી દીધું અને એ જ ટાઈમથી અમે લોકો રાજા એટલે વડાપાઉં, રાણી એટલે દાબેલી, એટલે એ કોમ્બિનેશન અમે સેટ કર્યું હતું અને આજથી વર્ષોથી આ ચાલતું આવી રહ્યું છે. એટલું કે ખાસા બધા ઘરાકોને આ કોમ્બિનેશન ગમે છે અને ખાસા લોકો આ ખાઈ રહ્યા છે. રાજા એટલે વડાપાઉં અને રાણી એટલે દાબેલી, આય હાય. તમે તો કંઈક ગજબની આખી વસ્તુ ભેગી કરી છે પણ તમારા ફાધર પણ આ બિઝનેસ સાથે વર્ષોથી સંકળાયેલા? હા, ફાધર તમે મારા ફાધરનું આ બિઝનેસમાં એવું છે કે એમનું આખું યોગદાન છે ને અંકલેશ્વરમાં રહ્યું. અંકલેશ્વરમાં એમને આ વસ્તુ ચાલુ કરી હતી અને ખાસું ચાલ્યું બી એમનું અને પણ અમુક એવા સંજોગોને પડતી આવી એમાં પ્રમાણે અમને બંધ બી કરવું પડ્યું પણ એના પછી આપણે એવા હતા કે થોડા મજબૂત હતા તો એ પ્રમાણે ભાઈ ફાધરે આપણને હિંમત આવી અને નાનપણથી ફાધર જોડે મહેનત કરતા હતા એટલે એ પ્રમાણે અમે આ સ્ટાર્ટઅપને અહીંયા વડોદરામાં કરી દીધું. વડોદરામાં તો મેં કોલેજ જ કરવા આવ્યો હતો પણ મને વડોદરા એટલું ગમી ગયું કે અમને ધંધા માટે મને વધારે સારું લાગ્યું અને મને ખાસા લોકોએ પ્રોત્સાહન આપ્યું કે તમારી વસ્તુ સારી છે તમે આ ધંધામાં આગળ વધો. એ પ્રમાણે અમે પછી અહીંયા વડોદરામાં રાજારાણી વડાપાઉંને દાબેલી ચાલુ કર્યું અને આજે ખાસા વર્ષોથી આજે અહીંયા સમથિંગ મને સોમાં ચલા 6-7 વર્ષ થયા અને અહીંયા મને 2.5 વર્ષ જેવું થવાયું પણ મને ખાસો સપોર્ટ મળ્યો. કેટલા પ્રકારના વડાપાઉં બનાવી શકો છો? આમ આપણા અત્યારે જો હમણાં ન્યૂ જનરેશન પ્રમાણે આપણી પાસે 100 જાતના વડાપાઉં 100 જાતની દાબેલીનું મેન્યુ અવેલેબલ છે પણ લારી પર આપણે એટલે માટે રાખી શકતા કે અમુક વસ્તુ જે છે લારી પર આપણાથી અવેલેબિલિટી ના રખાય કે એને આપણે પોતાનું પરફેક્ટ અને બેસ્ટ ના આપી શકીએ. એની માટે અમે લોકો અહીંયા છે ને 10-15 જાતના વડાપાઉં તો અત્યારે અમે લોકો આપી જ રહ્યા છે જેમાં અમુક અમુક જાતની ખાસી ખાસી વેરાયટી છે અને અમુક એક બે ડીશ આપણી એટલી બધી ફેમસ છે કે જે લોકો અમેરિકા, ન્યૂઝીલેન્ડ, જોર્જિયો, એટલાન્ટા, પછી અમદાવાદ, નવસારી, વલસાડ, પછી મોડાસા, કઈ દૂર દૂરથી લોકો સ્પેશિયલી ખાવા આવે છે અને ખાઈને એટલા ખુશ થઈ જાય ને એવું કહે છે કે કદાચ અમારી સિટીમાં હોત ને તો બુક્કા બોલાવી દીધા હોત એમ. અમને વડાપાઉં આજે તમારું રાજારાણી સ્પેશિયલ જે છે વોલ્કેનો ટ્રાફિક જામ એ જરાક ટેસ્ટ કરાવો. ઓકે જી, ઓકે સર. વડાપાઉંમાં એવું છે સાહેબ કે નેચરલી વડાપાઉં તો તમે બધી જ જગ્યા ખાવા મળશે. ડેલી અમે એવું છે વડાપાઉંમાં કોઈ સ્પેશિયલી વસ્તુ તો છે નહીં પણ અમારા જે વડાના અંદર જે સ્ટફિંગ હોય છે ને અમારું એ સ્ટફિંગમાં નેચરલી અમે જે મિક્સરનો ઉપયોગ નથી કરતા જે આપણે અમુક અલગ અલગ લેંગ્વેજમાં ખૂટી કહેવાય પછી અલગ અલગ બધા જે આપણે ખૂટવાનું હોય
એ નેચરલી અમે પોતે પીસીને જે મસાલા રેડી કરીએ, જેનાથી છે ને એનો ટેસ્ટ બરકરાર રહે અને લોંગ લાસ્ટિંગ એમ. તમે 5 કલાક પછી બી વડાપાઉં ખાવ તો તમને કોઈ વાંધો ના આવે, ઓકે, વસ્તુમાં કોઈ ફરક ના પડે એમ. અને આપણી જે ચટણી છે, સૂઠની ચટણી છે, આમ આપણે ગોળ નથી નાખતા, જેનાથી લોકોને બાધા હોય એના પ્રમાણે ગોળનો ઉપયોગ નથી કરતા. બીજી બધી જ વસ્તુઓમાં પડે છે, ખજૂર, આમલી, સૂઠથી લઈને બધું જ આપણું એ પ્રમાણે પડે છે. અને ખાલી એટલું કે નોર્મલી આપણે માર્કેટમાં કલર યુઝ થાય છે, એટલે નોર્મલી આપણે ફૂડ કલર જે આવે છે સર્ટિફિકેટ લાઇસન્સવાળું એ જ યુઝ કરીએ છીએ આપણે. ઓકે ઓકે ઓકે. આપણી આ મસાલા સિંગ છે જે માર્કેટમાં અવેલેબલ હોય, પણ આપણે થોડું ઘરે અલગ રીતના થોડો મસાલો વઘાર કરીએ છીએ. અને આપણી આ લીલી ચટણી છે. હા, લીલી ચટણી એવી છે કે જે આપણે લોકો ખબર છે, હવે આજકાલના જમાનામાં લોકો મિક્સરમાં ગ્રાઇન્ડ કરી નાખે છે. ગ્રીન ચટણી જે છે ને, લીલી ચટણી દેશી એકદમ એમ પેલી ખૂટેલી ચટણી છે, જેનાથી આપણને એનો સ્વાદ ના જતો રહે મિક્સરમાં. આપણે ખૂટીને બનાવીએ એટલે એકદમ નેચરલ તમને થોડી ઘણી આખી આખી પણ દેખાશે. બીજું આ લસણ છે, જે લસણ આપણે ખૂટીને બનાવીએ છીએ, લસણની ચટણી, લસણ અને લાલ મરચું આપણું જે પટની મરચું હોય એ પ્રમાણે આપણે સેટ કરીએ છીએ. અને આપણો જે સૂકી ચટણી જે કહેવાય છે, વડાપાઉની સ્પેશિયલ ચટણી જે આપણી આવે છે, ઘાટી મસાલામાં એટલો ફરક હોય છે કે એમાં ગરમ મસાલો બી પડે છે અને ડુંગળી બી પડે છે. આપણે આમાં ડુંગળી નથી પાડતા, ગરમ મસાલો નથી પાડતા, પ્યોર નેચરલ વડાપાઉની ચટણી બનાવીએ છીએ. અરે વાહ, ઓકે. અને અહીંયા જે છે એ દાબેલીનો સ્ટફિંગ છે. હમણાં ગરમી હોવાના કારણે આપણે એની પર તૂટી ફૂટી અને દાણો ને બધું નથી નાખતા, જેનાથી એનો ટેસ્ટ બગડી જાય, કેમ કે ઉતરી જશે ગરમીમાં, એના કારણે અત્યારે આપણે નથી નાખતા. બાકી નેચરલી શિયાળા ચોમાસામાં આપણે એની પર બધું સ્ટફિંગ મૂકીએ છીએ. અત્યારે સ્ટફિંગ મૂકવાથી છે ને અડધો કલાક કલાક પછી દાણો બગડી જાય, એના કારણે આપણે નથી કરતા. બનાવી રહ્યા છો હવે. વોલ્કેનો ટ્રાફિક જામ વડાપો, વોલ્કેનો ટ્રાફિક જામ વડાપો. આપણે બનાવવા જઈ રહ્યા છીએ આજે વોલ્કેનો ટ્રાફિક જામ વડાપો, જે આપણી સ્પેશિયલ ઘરની જે આપણી ગ્રેવી હોય છે, ગ્રેવી પછી લસણની ચટણી અને આપણો મસાલો, એનાથી આપણે વડાપાઉં ફ્રાય કરીશું. બેઝિક વડાપાઉં જે બને છે એ બેઝિક વડાપાઉંનો જ મસાલો બની રહ્યો છે. એમાં આપણે થોડું બટર નાખી દઈશું. કયું બટર યુઝ કરે છે? અમૂલ બટર. અમૂલ સિવાય કોઈ બી જાતની વસ્તુ, અમૂલ ચીઝ, અમૂલનું ચીઝ અને અમૂલનું બટર આપણે યુઝ કરીએ છીએ, જેનાથી કસ્ટમરને બેસ્ટ ટેસ્ટ મળે એનું આપણે વધારે ધ્યાન રાખવાનું. આપણે ગરમ ગરમ કાઢેલા બે વડા લઈ લઈએ સાઈડ પર, જેનાથી તવા પર રહેશે તો વધારે ગરમ રહેશે. બીજા આપણા જે પાંવ છે, તે પાંવની અંદર આ સ્ટફિંગ આપણે ભરી દઈશું અને પછી એ જ પાંવને આપણે આની અંદર ફ્રાય કરીશું. બરાબર ફ્રાય થઈ જાય પાંવની અંદર, એટલે આપણા મસાલાનો પાંવની અંદર સુધી આપણે સ્ટફિંગ જતું રહે, એટલે આપણે એક બી બાઈટ લઈએ તો આપણને મસાલાનો સ્વાદ આવે. અને મસાલો કોઈ બી જાતનો તીખો કે એવું કંઈ છે નહીં, તમને જોઈતું હશે તો અલગથી સ્પાઈસી ચટણી મળી જશે, જેની માટે કોઈને બી લાઈને પેલું છાતીમાં બળે કે એવું કશું થઈ ના શકે, એકદમ નેચરલ મજા આવે તમને ખાવાની. હવે જે વડા લીધેલા આપણે સ્ટફિંગ કરતા, વડાપાઉં નોર્મલી આપણા તૈયાર થઈ ગયા, આપણે રેગ્યુલર વડાપાઉં આવી રીતના બને છે. પ્લસ હવે વોલ્કેનો માટે આપણે એને કટ કરીશું અને આપણે છે ને નાના નાના પીસીસમાં કટ કરી લઈશું. મોસ્ટલી આપણે આને કટકા વડાપાઉં કહીએ છીએ, પણ આ કટકા વડાપાઉંનું અમારું યુનિક અને બેસ્ટ વેરિયન્ટ છે જે અમે અમારી લારી પર બનાવી રહ્યા છીએ. ખાસા એવા ઘરાકો અમારી પાસે કટકા વડાપાઉં ખાવા આવતા હતા, જેના કારણે આ ડીશ મેં છેલ્લા 2 વર્ષ પહેલાં ઇન્વેન્ટ કરી હતી. ખાસા ઘરાકો હવે કોલેજના છોકરાઓ એ લોકોને કંઈ યુનિક ખાવું હતું, તો આ ડીશ મેં એ ટાઈમે આમ બનાવડાવી હતી ને ખાસી એ ડીશ એ ટાઈમથી ખાસી ચાલતી આવે છે. આ એક્સ્ટ્રા જે આપણો મસાલો હતો તે પાંવની ઉપર નાખી દઈશું આપણે, અને લસણની થોડી ચટણી અને આ ગરમ મસાલો અને આપણો જે સૂકી ચટણી હોય ને એ અને થોડું બટર, અને હવે આ બધું આપણે ફ્રાય કરી લઈશું તવા પર. બરાબર જ્યાં સુધી ફ્રાય થાય ત્યાં સુધી 2 મિનિટ આપણે રાહ જોવાની. આપણે એને તવાના સાઈડ પર જરાક સેટઅપ મારી દઈએ અને આજે આપણે આપણી ગ્રેવી બનાવવા પર ધ્યાન આપીએ. હવે હવે જે આપણી ગ્રેવી છે એની માટે થોડી આપણી ગ્રેવી, આ લસણની ચટણી, આપણી સૂકી ચટણી, પ્લસ આ જે તંદૂરી સોસ આવે છે માર્કેટમાં અવેલેબલ થઈ જાય, અમે ઘરે બી બનાવી લઈએ છીએ, હોમમેડ બી હોય છે અમારો તંદૂરી સોસ,
ને બધું ઇઝીલી માર્કેટમાં અવેલેબલ જ હોય, પણ અમુક વસ્તુમાં થોડું મસાલા ઇન્ગ્રેડિયન્ટ એડ કરીને થોડું ઘરે બનાવવું પડે. આપણું માયોનેઝ હવે એની અંદર થોડું આપણે બટર નાખી દઈએ અને આ ગ્રેવીને બરોબર મિક્સ કરી લઈએ. એટલે આપણે ડીશ નાની યુઝ કરીશું, ઘરાકી વધી ગઈ, રેકમેન્ડ વધારે આવ્યો અને પછી એ પ્રમાણે અમે ડીશ થોડી મોટી કરી દીધી. હવે આપણું જે આ સ્ટફિંગ જે છે એ સ્ટફિંગને આપણે થોડું એક લેયર સુધી ડીશમાં લઈ લેવાનું. ડીશમાં પછી આપણને જેવું ઘરાકને અવેલેબલ લાગે એવી રીતના લસણની ચટણી, તીખું જોઈએ તો તીખું અને મીડિયમ જોઈએ તો મીડિયમ. આપણે ગ્રીન ચટણી, આપણો મસાલો જે આપણે સૂકી ચટણી બનાવીએ છીએ, આપણા મસાલા સિંગ, થોડી આપણી સેવ અને આપણી આ સૂકી ચટણી. હવે જે આપણે ગ્રેવી બનાવી છે વોલ્કેનો, જે ગ્રેવી એની ડીશનું જે નામ છે વોલ્કેનો ટ્રાફિક જામ, આપણી આ વોલ્કેનો જે ગ્રેવી છે વોલ્કેનો ગ્રેવી આપણે એની પર મૂકી દેવાની. અને ડીશમાં એટલું બધું માયોનીઝ ને એટલું બધું આપણે એવી નહીં રાખવાનું જેનાથી ડીશનો સ્વાદ બગડી જાય, તમને એક એક બાઇટમાં મજા આવે એ પ્રમાણે આપણે એ લેયર જે છે આપણે ઓછી જ રાખીએ છીએ, જેનાથી ઘરાકને હરેક વસ્તુનો સ્વાદ આવે. વડાપાઉનોથી લઈને આપણી ગ્રેવીથી લઈને બધી વસ્તુનો યુનિકનેસ લાગે એમ. બાકી વડાપાઉ તો તમને ખાવા બધી બહુ જગ્યા મળી જશે. પછી આજે આપણી સેકન્ડ લેયર જે છે એને આપણે સીધી એની પર થોડી થોડી કરીને સેટ કરી દેવાની. આ પરફેક્ટ સેટ થઈ ગઈ. આ સેટ થઈ જવા પછી આપણો જે મસાલો જે છે એ થોડો મસાલો અને થોડી સેવ અને આપણે આ સૂકી ચટણી એ આપણે પરફેક્ટ સેટ કરીને આપણે જે સૌથી પછી અમૂલનો ચીઝ આપણે એની પર બહુ વધારે ચીઝ બી નહીં, એની માટે અમે એક જ ચીઝની નટ યુઝ કરીએ જેનાથી સ્વાદમાં વધારે બેટર હોય. પાછો થોડો ગરમ મસાલો આપણો સૂકી ચટણી નાખીને આપણે પોતાની સૂકી ચટણી અને સ્પાઇસીનેસ માટે આપણી આ ગ્રીન ચટણી થોડી લસણની ચટણી અને આ મસાલો આપણે પ્રેઝન્ટેશન માટે યુઝ કરીએ છીએ જેનાથી ઘરાકને વધારે મજા આવે. અને આપણી આ ચમચી વડે તમારે ખાવાનું રહેશે. અને બીજી વસ્તુ કે એક પ્લેટ કપલ માટે છે, કોઈ બી ફ્રેન્ડ આવશો કપલમાં આવશો સિંગલ વ્યક્તિથી ખવાય નહીં, એની માટે આપણે બે જણાને પ્રોવાઈડ કરીએ છીએ. કે કોઈ બી આવો ગ્રુપમાં આવશો ફેમિલી આવશો તમારી માટે એક ડીશ ઇનફ છે, તમને વધારે ગમશે તમે બીજી લઈ શકો છો જેનાથી અન્નનો બગાડ ના થાય. બાકી સિંગલ માણસ બી ખાવાવાળા અહીંયા બહુ આવી ચૂક્યા છે અને ખાઈ ચૂક્યા છે, એવું નથી નહીં ખાઈ ચૂક્યા, એક માણસ બે બી પ્લેટ ખાઈ ચૂક્યો છે, એવું બી બન્યું છે. પણ આપણે એવું પ્રોવાઈડ કરીએ છીએ કસ્ટમરને કે તમે બે જણા ખાવો તો વધારે સારું. આમ શરૂ કર્યા પછી ખતમ કઈ રીતે કરીશું એક બહુ મોટો સવાલ છે. એટલા માટે આજે એક કામ કરીએ છીએ, આટલી મોટી પ્લેટમાંથી ખતમ નહીં થઈ જાય પણ એને ટેસ્ટ કરવી પણ જરૂરી છે. એટલે હું કમલભાઈને રિક્વેસ્ટ કરી, કમલભાઈ મને એક નાનકડી બી પ્લેટ આપે. અને અહીંયા જે પેલા શું કહેવાય નીડી પીપલ હોય આપણે એના પ્લેટ આપી દઈશું. એઝ યુ નો કે હું ફૂડ બ્લોગિંગ કરતો હોઉં છું ત્યારે એક સાથે બેક ટુ બેક ઘણું બધું ફૂડ કન્ઝ્યુમ કરવાનું હોય, એની સાથે આ ચટણી જે છે અને એમનો આ ઘાટી મસાલો, વાહ, એડ કરી છે જેથી કરીને કોઈને વધારે પડતું એ તીખાશ જે છે એક્ઝાજ્યુરેટ ન થાય, એસિડિટીની પ્રોબ્લેમ ન થાય. માજી એક મિનિટ ઉભા રહેજો, આવો જમી લેશો, જમી લો જમી લો. સ્પેશિયલી આ વોલ્કેનોની વાત કરવાની પહેલાં એમના જે ઘાટી મસાલાની એક નાનકડી ચર્ચા કરી લઉં કે આ જે મસાલો જે છે ને એનો ટેસ્ટ મને બહુ સરસ લાગ્યો. કારણ કે પહેલી વખત એવો મસાલો જોયો વડાપાઉનો ઘાટી મસાલો કે જેમાં માઇલ્ડ ખટાશ અને ગળાશ પણ એડ કરેલી છે જેથી કરીને કોઈને સ્પાઈસીનેસ એક્ઝેજ્યુરેટ ન થાય અને એના કારણે થઈને ગળામાં પ્રોબ્લેમ થવી, એસિડિટી થવી, ઓડગાર આવવા આવી બધી પ્રોબ્લેમ ન થાય. એટલે મને આ મસાલાની એક વસ્તુ સારી લાગી. ગ્રેટ. માયોનીઝ ને ચીઝ બે લેવલમાં છે, ઉપર તમને કદાચ લેયર દેખાતું હશે પણ માયોનીઝ જે છે ને એ વડાપાઉના મૂળ જેને કહે ને કે મૂળ ફંડાની સાથે મૂળ ટેસ્ટની સાથે ફાઇટ નથી કરતું. અને જેટલા મારા સબસ્ક્રાઈબર્સ ઓલવેઝ માયોનીઝ ને ચીઝને જોઈને ભડકી જાય છે એ લોકો કમેન્ટ નહીં કરતા, માયોનીઝ ને ચીઝ અમારા પ્લેટને ડિસ્ટર્બ નથી કરતું.
એક છે વડાપાઉંનો જે આપણે બોમ્બે સ્ટાઇલ વડાપાઉં ખાતા હોય એના કરતાં ટેસ્ટ ખાસો અલગ પડી જાય છે, પણ કમલભાઈ એમાં પોતાની એક યુનિક વસ્તુ એડ કરવાની કોશિશ કરી છે, ટેસ્ટને ડાયલ્યુટ કરવાની કોશિશ કરી છે, અને આ ટેસ્ટ પણ એની એક આઈડેન્ટિટી છે. બિંગ ઓનેસ્ટ એમણે તરત કહી દીધું કે બે વ્યક્તિ હોય તો આવો ઓર્ડર કરાય, એક વ્યક્તિથી ઘણી વખત એવું થતું હોય કે અમુક ફૂડીઝ હોય તો જ પૂરી કરી શકતા હોય છે, અથવા રાત્રે તમે ફૂલ ડિનર કરો અને મૂડમાં આવ્યા હોય અને એકાદ તમે આખી બ્રેડ ખાઈ જાઓ તો ખાઈ શકાય. બાકી જે તમે એક ફૂડી કે એક વ્લોગરની જેમ ટેસ્ટ કરવા માગતા હો અને ક્યાંય જે બ્લોગિંગ કરીને ના આવ્યા હોય ને અહીંયા પેટ ખાલી હોય તમારું તો મોજ કરાવી દેશે આ પ્લેટ. ફિલહાલ તો આ વિડીયોને અહીંયા કમ્પ્લીટ કરીએ. આ વિડીયો તમને કેવો લાગ્યો એ કહેવાનું ભૂલતા નહીં. આપણે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય જય ગરવી ગુજરાત. વડોદરાની ફૂડ ટૂર ચાલુ રહેશે. સ્ટે બ્લેસ્ડ.